नमस्कार विद्यार्थी मित्रों, सेवा इंटरनेशनल स्कूल में आप सर्वनु हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आपणे धोरण 6 नी अंदर गुजराती विषयनी अंदर आपणे आजे सरस मजानो पाठनो अभ्यास करवानो छे। तो विद्यार्थी मित्रों, चालो हवे टेक्स्टबुक नी अंदर जई अने सरस मजाना पाठनो अभ्यास करिए। तो विद्यार्थी मित्रों, जुओ टेक्स्टबुक नी अंदर अहींया टाइटल जोई शको छो के चेप्टर नंबर 11, अहींया जोई शको छो चेप्टर नंबर 11 11 जेनुं टाइटल छे ऊंट अने फकीर। ऊंट अने फकीर, तो अहींया विद्यार्थी मित्रों सरस मजानी वार्ता आपेली छे, तो वार्तानो आपणे आजे अभ्यास करवानो छे। तो चालो विद्यार्थी मित्रों, पहेला आपणे वार्तानी अंदर आवता अघरा शब्दो एटले एनी शब्द समजूतीनो अभ्यास करी दईए, पछी आपणे वार्तानो अभ्यास करीए। तो चालो विद्यार्थी मित्रों, शब्द समजूती विशे आपणे जानकारी मेळवीए। तो जुओ, तमे अहींया जोई शको छो, तो तमने ऊंट अने एटले के अहींया तमने देखाय छे के अहींया विद्यार्थी मित्रों, तमे चित्रनी अंदर देखाई रहे छे वेपारी अने अहींया तमने चित्रनी अंदर साधु देखाय छे। तो साधु अने वेपारी तमे जोई शको छो। आ रीते तमारे अहींया सरस मजानी स्टोरी छे, तो एनी अंदर के अघरा शब्द आवे छे एनी समजूती मेळवी लईए पहेला। तो के शब्द समજૂતી કે ફકીર, આપણે કહીએ કે ફકીર એટલે શું? ફકીર એટલે કે ત્યાગી, વૈરાગી, સાધુ। ફકીર એટલે શું કહેવાય? ત્યાગી, વૈરાગી અથવા સાધુ। વગડામાંથી એટલે કે જંગલમાંથી, વગડામાંથી શું કહેવાય? એટલે કે જંગલ, જંગલ, અરણ્ય, વન, તો કે જંગલમાંથી। ખોડું એટલે કે ખોડવાળું, લંગડું, ખોડું એટલે શું કહેવાય? લંગડું। ખાધા છે એટલે કરડ્યા છે, ખાધા છે એટલે કરડ્યા છે। ક્યારના એટલે કે ઘણા સમયથી, ક્યારના એટલે કે ઘણા સમયથી। લાલચ, લાલચ એટલે કે લોભ, લાલચ એટલે શું કહેવાય? લોભ। કકડાઈથી એટલે કે સખતાઈથી, કકડાઈથી એટલે કે સખતાઈથી। ઝવેરાત એટલે કે હીરા, માણેક, મોતી, એને શું કહેવાય? ઝવેરાત કહેવાય। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ઝવેરાત। રહીમ, રહીમ એટલે દયા, કૃપા, રહીમ એટલે દયા અથવા કૃપા। અવલોકન એટલે ઝીણવટથી, એટલે કે ઝીણવટથી જોવું, એને શું કહેવાય? અવલોકન કહેવાય। શું કહેવાય? અવલોકન। કરડેલા એટલે દાંતથી કાપેલા, કરડેલા એટલે દાંતથી કાપેલા। કાણું એટલે એક આંખ વગરનું, કાણું એટલે એક આંખ વગરનું। બણબણતી એટલે બણબણ, એટલે કે બણબણતી એટલે બણબણ જેવો અવાજ કરતી, બણબણતી એટલે બણબણ જેવો અવાજ કરતી। ધણી એટલે માલિક, ધણી એટલે માલિક। નાસી, નાઠું એટલે કે નાસી ગયું। વર્તન એટલે શું અને, વર્તન એટલે શું કહેવાય? તો વર્તન એટલે શું, શું અને કેવું, કેવું છે તે વિસ્તારથી કહેવું। અહીંયા એક રૂઢિ પ્રયોગ પણ આપેલો છે, જોઈ લઈએ કે જડતી લેવડાવી, જડતી લેવડાવી એટલે શું કહેવાય? જાંચ કે તપાસ કરાવવી, જાંચ કે તપાસ કરાવવી। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે હવે આપણે સરસ મજાની વાર્તાનો અભ્યાસ કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે ટેક્સ્ટબુકની અંદર જોઈ અને સરસ મજાની વાર્તાની સમજૂતી મેળવીએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, તો કે અહીંયા ટેક્સ્ટબુકની અંદર પહેલો જ ફકરાની અંદર જુઓ કે એક ફકીર વગડામાંથી, એટલે કે એક ફકીર વન વગડામાંથી પસાર થતા હતા, કે એક ફકીર, એક ત્યાગી વૈરાગી સાધુ છે, એ વન વગડામાંથી પસાર થતા હતા। એવામાં એક વેપારી તેની સામે મળ્યો, કે એવા જ સમયે, એવા જ ટાણા, એવા જ સમયે, એક એવા જ વખતે એક વેપારી તેની સામે મળ્યો। તેણે પૂછ્યું, ફકીર બાપા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? અથવા આવો એક પ્રશ્ન કર્યો કે ફકીર બાપા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું, એવો પ્રશ્ન કર્યો। તો ફકીરે કહ્યું, ફકીરે જવાબ આપ્યો, ફકીરે કહ્યું કે તેની જમણી આંખ ફૂટેલી છે, પ્રશ્ન કર્યો કે તેની જમણી આંખ છે એ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, શું એ ડાબે પગે ખોડું છે, તેનો આગલો દોટ પડી ગયો છે, આવા પ્રશ્ન સાથે કહેવા માંડ્યો કે એનો આગલો દોટ પડી ગયો છે, તેની એક બાજુએ મધ અને બીજું બાજુએ ઘઉં લાધા છે, આવા એને જવાબ આપ્યો। ફકીર બાપાએ શું કહ્યું? કે તેની એક આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દોટ પડી ગયો છે, તે એક બાજુએ મધ અને બીજું બાજુ ઘઉં લાધા છે, આવો જવાબ ફકીર બાપાએ આપ્યો। ફકીરને જો કે ફકીરના આ સવાલ સાંભળી અને વેપારી રાજી થતું બોલ્યું કે ફકીર બાપાએ જરૂર મારું ઊંટ જોયું છે, કે ફકીરે કહ્યું, તો કે ફકીરના આ સવાલ સાંભળીને વેપારી રાજી થતાં બોલી ઉઠ્યું કે ફકીર બાપા એ જ મારું ઊંટ, કે ફકીર બાપા એ જ મારું ઊંટ હતું। ઉદ્ગાર વાક્યની અંદર કે તમે તેને ક્યાં જોયું, એવું પ્રશ્ન કે તમે તેને બાપા ક્યાં જોયું, અમે સૌ ક્યારનાય એની શોધ્યા કરીએ છીએ, કે અમે આ ઊંટને અમે ક્યારનાય અમે શોધા કરીએ છીએ। ફકીર બોલ્યો, પણ મેં તમારું ઊંટ જોયું નથી, એવું પાછું કે પણ મેં તમારું ઊંટ તો જોયું જ નથી। હવે જુઓ ફકીર બાપાએ કે મેં તમારું ઊંટ તો જોયું નથી,
હવે જુઓ કે ફકીરના આ જવાબ સાંભળીને પેલા વેપારી થયું કે નક્કી આ ફકીર મારા ઊંટને જોયું તો છે જ, કે ફકીરના આવા જવાબ ઉપરથી વેપારીને એવું લાગ્યું કે ખરેખર મારા ઊંટને આ ફકીર બાપાએ જોયું છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માંગતો નથી કે આ સાધુ છે ને કે મારા ઊંટના ઉપર માલ સામાન ભરેલો છે, જવેરાત ભરેલી છે, એટલે એના કારણે આ બતાવવા માંગતો નથી. તેની જરા કકડાઈથી ફરીને ફકીરને પૂછ્યું કે તેને જરા એકદમ સખતાઈ કકડાઈ એટલે સખતાઈ જે ફકીરને કહ્યું, ડાયા થઈને મારું ઊંટ આપી દો, કે તમે ભલા થઈ અને મારું ઊંટ આપી દો. તેની ઉપર કિંમતી જવેરાત હતું કે તેની ઉપર ઘણા જવેરાત ભરેલા હતા, જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે, જો તમે નહીં આપો તો તમને રાજા પાસે લઈ જવા પડશે, એવો પ્રશ્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, તો હવે ફકીર શું કહે છે કે ફકીર તો બોલ્યા કે ફકીર બોલ્યા, અરે શેઠજી હું તમને ખરું કહું છું, કે અરે શેઠજી હું તમને સાચું કહું છું, મેં તમારું ઊંટ જોયું જ નથી, તો પછી તેના ઉપર જવેરાતની તો વાત જ સી, કે મેં તો તમારું ઊંટ જોયું નથી, પછી એના ઉપર ભરેલી જરા ઉપર છે જવેરાતની તો વાત જ સી. પેલા વેપારી હવે ગુસ્સે થઈ ગયો, વેપારી ખરેખર ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના માણસોને કહ્યું કે આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો, કે આ ફકીરને પકડી અને ચાલો રાજા પાસે લઈ ચાલો. તો રાજાએ ફકીરની ઝડતી લેવડાવી, એટલે કે રાજાએ ફકીરની શું કર્યું, ઝડતી લેવડાવી. હમણાં આપણે જોયું કે ઝડતી લેવડાવી, પછી જવેરાતની તો પાછી એટલે જુઓ, રાજાએ ફકીરની ઝડતી લેવડાવી, પછી કશું જવેરાત તેની પાસે નીકળ્યું જ નહીં, કે બધી તપાસ કરાવી, ઝડતી લેવડાવી એટલે તપાસ કરાવી, એની પાસે કશું જ નીકળ્યું નહીં. છતાં પર ફકીરે ઊંટના વર્ણન જે વર્ણન કર્યું છે તે તો બરાબર પેલા વેપારી ઊંટનું જ હતું, કે ફકીર બાપાએ જે ઊંટનું વર્ણન કર્યું છે એ તો ખરેખર પેલા વેપારીનું જ હતું. તેથી તેણે એ ઊંટ જોયું તો નથી એ વાત કેમ મનાય, કે એ ઊંટ જોયું નથી એ કેવી રીતે મનાય આપણે. તેની ઉપર જવેરાતની લાલચે તે ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે, એવો પ્રશ્ન થયો કે એની ઉપરના જવેરાતના કારણે આ 100% એને સંતાડી દીધું છે, એમ માની રાજાએ એની સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો, આદેશ કર્યો. તો રાજાનો હુકમ સાંભળીને ફકીર બોલ્યો, કે રાજાજીનો હુકમ સાંભળી અને ફકીર બોલ્યો, રાજાજી રહેમ કરી પહેલાં મારી વાત સાંભળો, કે રાજાજી તમે રાજા છો, પ્રજાના પાલક છો, તમે ખરેખર મારી રહેમ કરી, કૃપા કરીને મારી વાત સાંભળો, ખરેખર મેં ઊંટ તો જોયું નથી, આ વાત એમ છે કે હું વન વગડામાંથી કેટલાય વર્ષથી રહું છું, કે વન વગડાની અંદર જંગલની અંદર હું ઘણા સમયથી રહું છું, મને બધું અવલોકન કરી જોવાની મને ટેવ છે, આદત છે, કે મને બધું અવલોકન કરી અને જોવાની મને આદત છે. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો, ત્યારે મેં જમીન ઉપરના ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા, તે ઉપરથી માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ, કે માલિકના પગલાં ન હતા એના માલિકના, એટલે એને લાગ્યું કે ખરેખર આ ઊંટ એના માલિક પાસેથી છૂટું પડી ગયું છે. જંગલ શું કે પગલાના માર્ગની એક બાજુએ ઝાડના પાંદડા કરડેલા હતા, તે ઉપરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ, કે આ ઊંટ છે ખરેખર એક આંખે કાણું હોવું જોઈએ. તેના પગલાની એક બાજુનું પગલું જરાક ઓછું દેખાતું હતું, કે ચાર પગલામાંથી એક પગલું ઓછું દેખાતું, એ ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે, તેને જે પાંદડા કરડ્યા હતા, તે પાંદડા વચ્ચેનો ભાગ લટકતો રહી ગયો, કે જેને જે પાંદડા ખાધા હતા એમાંથી જે વચ્ચેનો ભાગ હતો એ લટકતો રહી ગયો. એ ઉપરથી મેં માન્યું કે તેનો આગલો દાંત પડી ગયો હશે, તે માર્ગની એક બાજુએ ઘઉં વેરેલા હતા, કે માર્ગ હતો રસ્તો, એની એક બાજુ શું વેરેલા હતા, ઘઉં, અને બીજી બાજુએ માખીઓ બણ બણતી હતી. એ ઉપરથી મેં એવું અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાધ્યા છે અને બીજું બાજુએ મધ લાધું છે, કે એક બાજુ ઘઉં અને એક બીજું મધ લાધ્યું છે. હવે આ માણસ તેની ઉપર બેઠું હોય, હવે જુઓ કે કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ પડવા દે, એક પ્રશ્ન છે કે પડવા દે ના પડવા દે. એ ઉપરથી મેં માની લીધું કે ઊંટ એકલું એના ધણી પાસેથી નાઠું છે, કે ઊંટ ખરેખર એના માલિક પાસેથી નાઠું છે.
થોડી દૂર જતો જ આ વેપારીને મન સામે મળ્યો કે થોડી દૂર જતો આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. ઊંટ વિશે પૂછવા લાગ્યો, મેં તેને ઉત્તર પ્રમાણે કે મેં ઉપર પ્રમાણે જ વર્ણન કર્યું છે. મેં ઉપર એને ઉત્તર કેવી રીતે આપ્યો કે ઉપર પ્રમાણે મેં એનું વર્ણન કર્યું. તે ઉપરથી લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે, પણ જવેરાતની લાજત એ બતાવવા માગતો નથી, એવો પ્રશ્ન છે. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. કે રાજાજી, મારી વાત માનો કે મેં ઊંટ જોયું નથી કે મેં સંતાડ્યું પણ નથી. હવે જુઓ કે રાજાની વાત સાંભળીને ખાતરી થઈ કે રાજાએ આ વાત સાંભળી કે ફકીરની વાત રાજાએ શાંતિપૂર્વક સાંભળી કે રાજાને આ વાતની ખાતરી થઈ ગઈ. એકવાર એની ફકીરની વાત સાંભળી અને રાજાને ખાતરી થઈ ગઈ કે ફકીર ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું પણ નથી. તેને ઊંટ વિશે જે કંઈ તે અવલોકન કરવાની ટેવ પરથી કહ્યું હતું. રાજા ફકીરને ઇનામ આપીને છોડી મૂકવાનો હુકમ કર્યો કે રાજાએ આ ફકીરને સારું એવું ઇનામ આપી બક્ષિસ આપીને છોડી મૂકવાનો હુકમ કર્યો અને અવલોકન શક્તિના વખાણ કર્યા કે અવલોકન શક્તિના રાજાએ ખૂબ 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 પ્રશંસા કરી કે ખરેખર આ ફકીરની જે અવલોકન કરવાની શક્તિ છે એ ખૂબ જ સરસ છે. એટલે એને ઇનામ આપી સરપાપ આવી અને એને વખાણા કર્યા અને સરપાપ આપી અને છોડી મૂકવાનો રાજાએ હુકમ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સરસ મજાનું જે વાર્તા આપેલી છે, તમારે પણ આ વાર્તાનું વાંચન કરવાનું રહેશે અને સરસ મજાના વાર્તાના હવે પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. તો કે પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક એક વાક્યમાં. કે વેપારીએ ફકીરને શું પૂછ્યું? તો પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે વેપારીએ ફકીરને શું પૂછ્યું. તો વેપારીએ ફકીરને પૂછ્યું કે તમે મારું ઊંટ જોયું છે, એવો પ્રશ્ન કર્યો હતો. તો આપણે વાર્તાને આધારે આપણે પ્રશ્નના દરેક જવાબ આપી શકીએ. તો તમે શાંતિપૂર્વક વાર્તા વાંચો તો તમે પણ પ્રશ્નનો જવાબ શાંતિપૂર્વક આપી શકશો. તો પહેલો જ પ્રશ્ન આપણે જોયો કે વેપારીએ ફકીરને શું પૂછ્યું. તો વેપારીએ ફકીરને પૂછ્યું કે ફકીર બાપા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું છે? એવો પ્રશ્ન પૂછ્યો હતો. બીજો પ્રશ્ન, વેપારી શા માટે ગુસ્સે થયો? તો કે વેપારી શા માટે ગુસ્સે થયો? તો ફકીરના જવાબ સાંભળી વેપારીને થયું કે નક્કી આ ફકીર મારા ઊંટને જોયું તો છે, પણ એના ઉપર માલના લાલચ કે એની ઉપર જવેરાતના લાલચ તે બતાવવા માગતો નથી, આથી ગુસ્સે થયો. પ્રશ્ન નંબર 3, ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે શેના આધારે કર્યું હશે? તો કે ઊંટ એટલે કે ઊંટના પગલાની માર્ગની એક બાજુએ ઝાડના પાંદડા કરડેલા હતા, એ ઉપરથી એને એક આંખે કાણું હશે એવું અનુમાન કર્યું કે એક બાજુ ઝાડના પાંદડા કરડેલા હતા, એના આધારે એને અનુમાન કર્યું કે એક આંખે કાણું હશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આગલો પ્રશ્ન છે, ફકીરે પોતાની કઈ ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું? તો કે ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને આધારે ઊંટનું વર્ણન કર્યું. તો આ રીતે તમારે દરેક પ્રશ્નના જવાબ આપવાના રહેશે વિદ્યાર્થી મિત્રો, અને તમારે શાંતિપૂર્વક દરેક પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં અને સ્વાધ્યાયપોથીના લખવાના રહેશે. હવે જુઓ કોણ બોલે છે અને કોણ બોલે છે, તેની જમણી આંખ ફૂટેલી છે. તો કોણ બોલે છે વિદ્યાર્થી મિત્રો કે તેની જમણી આંખ ફૂટેલી છે? કોણ બોલે છે? તો ફકીર બોલે છે. કોણ બોલે છે? ફકીર. તો બીજો પ્રશ્ન, તેની ઉપર કિંમતી જવેરાત પણ હતું, વેપારી બોલે છે. આ ફકીરને પકડી રાજા પાસે લઈ ચાલો, વેપારી બોલે છે. રાજાજી, રહેમ કરીને મારી વાત સાંભળો, આ ફકીર બોલે છે. આ રીતે તમારે લખવાનું રહેશે. પછી સમાનાર્થી શબ્દ જુઓ વિદ્યાર્થી મિત્રો. કૃપા, કૃપા એટલે શું થાય? કૃપા એટલે કે રહેમ અથવા દયા. આંખ, આંખ એટલે નયન અથવા નેત્ર. વિખૂટું, વિખૂટું એટલે છૂટું અથવા જુદું. એના પછી માલિક, માલિક એટલે ધણી. જંગલ, જંગલ એટલે વન. સાચું, સાચું એટલે સત્ય. આ રીતે એના સમાનાર્થી શબ્દ આપવાના રહેશે. એના પછી નીચેના શબ્દોની શબ્દકોશ પ્રમાણે લખો. તો તમારે અહીંયા પહેલાં વાંચવાના, ઊંટ, રહેમ, વગડો, જવેરાતને પાંદડું. તો પહેલાં શું આવશે? તો પહેલાં આવશે ઊંટ. એના પછી શું આવશે? તો એના પછી વિદ્યાર્થી મિત્રો જુઓ શું આવશે, તમારે ધ્યાનપૂર્વક જોવાનું. તો એના પછી જવેરાત આવશે. શું આવશે? જવેરાત. એના પછી શું આવશે? તો એના પછી પાંદડું આવશે. એના પછી રહેમ આવશે. એના પછી વગડું. આ રીતે તમારે શબ્દકોશની શબ્દકોશ પ્રમાણે લખવાના રહેશે. તો તમામ સાધ્ય કાર્ય તમારે નોટબુક અને સ્વાધ્યાયપોથીમાં સારા અક્ષરે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો નમસ્કાર, થેન્ક યુ.